સમગ્ર રાજ્યભરમાં કેન્દ્ર સરકારના સૂચન મુજબ રાજ્ય સરકાર મોકડ્રીલ યોજી રહી છે. જો કોરોના વેવ ફરી આવે તો લોકોને તાત્કાલિક સારવાર મળી શકે તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈ છે. ડોક્ટર ખ્યાતિ કેશવાલાએ કહ્યું કે 250 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ કોટેજ હોસ્પિટલ ખાતે, જે બંધ હાલતમાં હોય, 2-3 દિવસમાં કાર્યરત થઈ જશે. આરટીપીસીઆર અને રેપિડ એન્ટીજન કીટ પણ તૈયાર રખાઈ છે. 20 જેટલા ઓક્સિજન સિલિન્ડર હોસ્પિટલમાં છે, તેમજ 200 જેટલા સિલિન્ડર નગરપાલિકા હસ્તક છે. કોટેજ હોસ્પિટલમાં 30 બેડની વ્યવસ્થા કોરોના માટે છે, જેમાં 5 વેન્ટિલેટર બેડની વ્યવસ્થા પણ છે. ગત કોરોના વેવમાં નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ કોલેજ ખાતે 100 બેડની વ્યવસ્થા કરાઈ હતી તથા 2 મોટી ઓક્સિજન ટાંકી રખાઈ હતી. તે વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાશે. મયુર સેવા હોસ્પિટલમાં વેન્ટિલેટર, ઓક્સિજન પાઇપ તેમજ સ્ટાફની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. મયુર સુઆએ કહ્યું કે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ મોકડ્રીલમાં કોટેજ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેશવાલા સાથે નગરપાલિકા પ્રમુખ મયુર સુઆ અને ઉપપ્રમુખ મંજુબેન માકડિયા જોડાયા હતા. આજરોજ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટની મોકડ્રીલ કરેલી છે, જે સમગ્ર ગુજરાતમાં આજે મોકડ્રીલ ચાલુ છે અને એમાં પણ ઉપલેટામાં પણ અમે આજે મોકડ્રીલ કરેલી છે અને સંપૂર્ણપણે ઓક્સિજન પ્લાન્ટ ચાલુ છે અને સંપૂર્ણ તૈયારી પણ છે. કેમ કે ભવિષ્યમાં જે આગળની વેવ આવેલી હતી અને હવે પાછી પણ વેવ આવે તો અમારી સંપૂર્ણ પૂરેપૂરી તૈયારી છે. અહીંયા પણ ઓક્સિજન બેડની તૈયારી પ્લાન્ટ પણ રેડી છે અને અમારી જે નગરપાલિકાનું બિલ્ડિંગ જે કોલેજ હતી ત્યાં પણ જે કોરોના હોસ્પિટલ ચાલુ કરેલી હતી ત્યાં પણ બેડ અને આખું પ્લાન્ટ તૈયાર જ રેડી જ છે. એટલે કદાચ આવે તો અમારી પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી છે. કેટલા બેડની વ્યવસ્થા અને કેટલા બોટલો છે? 120 બેડની વ્યવસ્થા છે અને બોટલો અમારી પાસે 200 બોટલો છે અને 3 ટાંકી છે. અત્યારે આજે આપણે સમગ્ર ગુજરાતમાં જે મોકડ્રીલ યોજાયું છે, જે કોવિડ પ્રિપેરડનેસ માટે છે, જે કોરોનાની આપણે જોયું હતું, જે સેકન્ડ થર્ડ વેવ જે ખરાબ આવી હતી એ ત્યારે આપણી તૈયારી જેમ ઓછી હતી એવી કહેવામાં આવતી હતી, એના માટે ગુજરાત સરકારે પહેલાંથી અમને પ્રિપેર રહેવા કીધું છે. એના માટે આજે આપણે મોકડ્રીલ યોજી છે, જેમાં આપણે આપણું પીએસએ પ્લાન્ટ વર્કિંગ છે કે નહીં એ જોવામાં આવ્યું. ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ જે હોય એના માટે આપણે કર્યું છે આજે ટેસ્ટ, જે ખૂબ પ્રોપર કામગીરી અત્યારે કરે છે. આપણી ફૂલ પ્રિપેર્ડ છે. આપણે સાથે આપણી જે હોસ્પિટલની બેડ્સ છે એ પણ તૈયાર છે. વેન્ટિલેટર્સ આપણા પાસે 5 છે અને એના સિવાય આપણે જે કોલેજમાં લાસ્ટ ટાઈમ જે સેકન્ડ વેવમાં નગરપાલિકા સાથે આપણે જે મળીને કોલેજમાં કર્યું હતું એ પણ આપણે રેડીનેસ પ્રિપેર્ડનેસ ફૂલ છે અત્યારે. એટલે આપણે કોઈ એવી વેવ આવે તો આપણે અત્યારે તૈયારીમાં જ છે. પ્લસ આપણે મેડિસિનનો જે સ્ટોક હોય, જે પેરાસિટામોલ છે, એન્ટીવાયરલ્સ છે, માસ્ક છે, સેનિટાઈઝર છે, ઓક્સિજનની પાઇપલાઇન છે, એ બધું આપણે રેડી છે અને અત્યારે ચેક કરવામાં આવ્યું હતું આખા ગુજરાતમાં. એટલે એ પ્રકારની આપણે મોકડ્રીલ આજે યોજી હતી. બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહીર, ઉપલેટા.